નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વાઘોડિયા તાલુકાના રાયણ તલાવડી ગામે એલએનટી કંપની દ્વારા એક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં એલએનટી કંપની દ્વારા મહિલાઓ દ્વારા ગૃહ ઉદ્યોગ તેમજ મહિલાઓની સશક્તિકરણ માટે આત્મનિર્ભર થવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાઘોડિયા તાલુકાના રાયણ તલાવડી ગામે એલએનટી કંપની દ્વારા એક સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એલએનટી કંપની દ્વારા મહિલાઓ દ્વારા ગૃહ ઉદ્યોગ તેમજ મહિલાઓની સશક્તિકરણ માટે આત્મનિર્ભર થવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં મહિલાઓ સ્વરોજગાર કરે અને તેમનું ગુજરાન ચલાવે એવી એક્ટિવિટી માટે કંપની દ્વારા તેઓને સહકાર આપવામાં આવે છે. આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા અગરબત્તી, ભરત ગુંથન જેવી એક્ટિવિટી ઊભી કરવામાં આવી હતી, જેમાં લાર્સન એન્ડ ટર્બોના વાઇસ પ્રેસિડેન્ટ આશિષ જૈન, સિગ્મા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પ્રિયસ ગાંધી, ફૂડ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સરળ સમુદાયના પ્રોજેક્ટ ડોક્ટર રાજકમલ અજમેરી સહિત પ્રોગ્રામ ડિરેક્ટર શ્રી મધુબન પાંડે, શ્રી વિવેક વાસ્તવ પણ હાજર રહ્યા હતા. સાથે ગામના સરપંચ તેમજ ગામના અગ્રણીઓ પણ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા. आज मेरे को बहुत खुशी हो रही है इस इवेंट में आके, जो कि संवाद है, हर साल होता है और जो स्कोर फाउंडेशन और एलएनटी सीएसआर मिलके सब कर रहे हैं, जो महिलाओं के लिए वो जो भी कार्यक्रम कर रहे हैं, उनको उनकी तरक्की के लिए जो पापड़ बना रही हैं, जो उनकी ज्वेलरी बना रही हैं, जो मेहंदी है, ब्यूटी पार्लर है, वो हर चीज़ में जो स्किल को वो लोग बढ़ावा दे रहे हैं वो बहुत ज़्यादा सराहनीय है और मैं आशा करती हूँ कि आगे भी ये इसी तरह रहेगा. थैंक यू.